તો આ સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણીના પરિણામો આવતીકાલે આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીના 6 બેઠકોના પરિણામ આવી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપે દિવાળી પહેલા દિવાળીની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ચૂંટણીના પરિણામ આવે ત્યારે પ્રદેશ ભાજપે દિવાળીના તહેવાર પહેલા દિવાળીની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. પ્રદેશ ભાજપને વિશ્વાસ છે કે તમામ સ્થાનો પર ભાજપને ભવ્ય જીત મળશે, તેથી તમામ જિલ્લામાં વિજય મહોત્સવની ઉજવણીની સૂચના અપાઈ છે. પ્રદેશ ભાજપ કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સંગઠનના મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી અને આ બેઠકમાં ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી અંગે સમીક્ષા કરાઈ. સમીક્ષાના અંતે પ્રદેશ ભાજપે તમામ જિલ્લામાં દિવાળી પહેલા દિવાળીની ઉજવણી અંગેની સૂચના આપી દીધી છે. બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજવામાં આવશે. આ વખતે જિલ્લા સહ ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલનના કાર્યક્રમો હાથ ધરશે અને એમાં પણ પ્રદેશ તરફથી કોઈ ને કોઈ પ્રકારનું માર્ગદર્શન આપવા માટે કોઈ ને કોઈ એક નેતૃત્વ પ્રત્યેક જિલ્લામાં ઉપસ્થિત રહેશે. તો આ સિવાય પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થશે તે અંગેની ચર્ચા પણ આજે પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં કરવામાં આવી છે. આપને એ પણ જણાવી દીધી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત નવા ચહેરાઓ પ્રદેશ ભાજપ સંગઠનમાં જોવા મળી શકે છે. ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે તે અંગેની ચર્ચાથી પ્રદેશ પ્રમુખથી લઈ પ્રદેશની ટીમમાં કેટલાક નવા ચહેરાઓની એન્ટ્રી થશે, કેટલાક જૂના ચહેરાઓની એક્ઝિટ પણ થશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી આ સંકેત મળ્યા છે. ડિસેમ્બરમાં પ્રદેશ ભાજપનું સંગઠન પર્વ સમાપ્ત થશે. આ સાથે જ પ્રદેશ ભાજપને તેમના પ્રદેશ પ્રમુખથી લઈ મંડળ સમિતિ સુધીના નવા સંગઠનના હોદ્દેદારો મળી જશે. પહેલી વખત જે હતા એના કરતા લગભગ 48 લાખ જેટલા પ્રાથમિક સભ્યો નવા બન્યા છે. બીજી બાબત, બુથ સમિતિ અને સક્રિય સભ્ય એ બંનેની પ્રક્રિયા પણ ચાલુ હતી. એ બુથ સમિતિ અને સક્રિય સભ્ય બંનેની પ્રક્રિયા પણ પૂર્ણતાને આરે છે. 1 થી 11 નવેમ્બર સુધીમાં મંડળ સમિતિઓ બનશે અને મંડળ સમિતિઓની રચના પછી જિલ્લા સમિતિઓની કાર્યવાહી પ્રદેશ હાથ ધરશે અને જિલ્લા સમિતિઓની કાર્યવાહી પછી લગભગ એમ કહી શકાય કે ડિસેમ્બર મહિનામાં પ્રદેશ સંગઠનની કાર્યવાહી હાથ ધરશે.